વડોદરા શહેરના નિઝામપુરાથી નવાયાર સુધીના વિસ્તારોમાં આવેલી હિન્દુ વસ્તીની સોસાયટીઓ વચ્ચે એક એક લઘુમતી સમાજની વસ્તી માટે બાંધકામ શરૂ કરવામાં આવતા સ્થાનિક સોસાયટીના રહીશોએ ભેગા મળી અને બાંધકામનો વિરોધ નોંધાવ્યો હતો અને બાંધકામ અટકાવવા માટે રણનીતિ નક્કી કરી હતી. નિઝામપુરા વિસ્તારમાં આવેલા ભૂખીકાસ નજીક પુનિતનગર પાસેના દલિતોના સ્મશાનની જમીન પર એકાએક ખાનગી બિલ્ડર દ્વારા લઘુમતી વસ્તી માટે 400 જેટલા મકાનોની સ્કીમ શરૂ કરવામાં આવી છે, જે સ્કીમના કારણે અશાંત ધારા કાયદાનો છડેચોક ભંગ થશે. એવી સ્થિતિમાં નિઝામપુરા અને નવાયાળની આશરે 20 જેટલી સોસાયટીના રહીશોને તેની અસર થશે. એવા સમયે સોસાયટીના રહીશોએ ભેગા મળી અને આ બાંધકામની પરવાનગી રોકવા માટે પૂર્વ મેયર ભરત શાહને આ મામલે રજૂઆત કરી હતી અને જો બાંધકામ નહીં અટકાવવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી અને ચૂંટણીમાં મતદાનના બહિષ્કારની ચીમકી પણ આપી હતી. અને આજે અહીંયા લગભગ 25-30 સોસાયટીના રહીશો બધા ભેગા થયા છે અહીંયા, અને એ અનુસંધાનમાં ભેગા થયા છે કે જે પાછળ લોચરની જગ્યા જે કોર્પોરેશનના રેકોર્ડ પર બોલે છે એ લોચરની જગ્યા ઉપર રજા ચિઠ્ઠી કેવી રીતે ઇસ્યુ થઈ અને એ રજા ચિઠ્ઠીના આધાર પર બાંધકામ કેવી રીતે શરૂ થયું, એના ક્યાં ક્યાં કઈ કઈ જગ્યાએ સત્તાનો દુરુપયોગ થયો છે, એ દુરુપયોગના વાંધા અને સોસાયટી ભેગા થઈ અને એની સામે પડવું, જેથી કારણ કે એ લોકો એક ચોક્કસ કોમને જ એ 400-500 મકાન આપવાના નક્કી કર્યા છે, જેના કારણે આગળ જતાં અને એમાં બી એવું છે કે ઘણા પરપ્રાંતિઓ છે, તે લોકો ક્યાંથી આવે છે, એમનું ભૂતકાળ શું છે, લોકોનો ઇતિહાસ શું છે, જે અહીંયા ગુજરાતમાં કોઈને ખબર નથી હોતો, એટલે એના અનુસંધાનમાં આ શાંત વિસ્તાર જે આટલા વર્ષો સુધી કોઈ દિવસ આખા સિટીમાં કોમી થયા હોય પણ કોઈથી નિઝામપુરામાં નવાયાળમાં કોમી ના દિન સુધીની કોઈ ઘટના બની નથી અને જે ભવિષ્યમાં પણ ના બને, એના અનુસંધાનમાં આજે આ મિટિંગ રાખી છે. અને બીજી વસ્તુ એવું છે કે અમે આજે એવો નિર્ણય લીધો છે કે અમારી 25-30 સોસાયટી જે છે એ તમામ લોકો આવનાર લોકસભા અને એના પછીની જ્યાં સુધી આ વસ્તુનો નિવડો નહીં આવે ત્યાં સુધીમાં અમે ચૂંટણીનો સંપૂર્ણપણે બહિષ્કાર કરવાના છે અને તમામ સોસાયટીઓની બહાર બેનર લગાવવાના છે, જ્યાં કોઈ પણ રાજકીય નેતા કોઈ પણ પક્ષનો હોય એને અમે આ વિસ્તારમાં એન્ટ્રી નહીં આપીએ જ્યાં સુધી એ લોકો અમને અમારા આ મુદ્દામાં સાથને સહકાર નહીં આપે. અને આ બહુ જ સ્ટ્રિક્ટલી અને કડક રીતે અમે એના તમામ રહીશો ફોલો કરવાના છે, એમાં કોઈ બેમત નથી. નિઝામપુરા, નવાયાર અને મહેસાણા લગભગ આશરે 2-2.5 લાખની વસ્તી એને અસર થતી આચારસંહિતા નવાયાળમાં જે સ્મશાનની પાસે ખાડાની અંદર એક બિલ્ડર દ્વારા 2 લાખ સ્કવેર ફૂટ જમીનમાં મોટા પાયે બાંધકામ થઈ રહ્યું છે. આની પહેલાં પણ અમે 16 અને 18 એક વખત અમે કલેક્ટર અને કમિશનરને આવેદનપત્ર આપેલું છે, પણ પાછું છેલ્લા 2 મહિનાથી એની કામગીરી ચાલુ થઈ ગઈ હોવાથી ફરીને અમે દરેક સોસાયટીના આશરે લગભગ 60-70 સોસાયટીના મેમ્બરોને અમે ભેગા કર્યા છે અને હવે આગળ આપણે શું કાર્યવાહી કરવી એના માટે લોકોને ભેગા કર્યા છે અને આ વિસ્તાર અશાંત ભાવો લાગેલો છે. અને અમારી માગણી એટલી છે, બિલ્ડર બનાવે તો વાંધો નથી, પણ વાંધો મોટો એ છે કે મુસ્લિમને ન આપે, અમારો વાંધો એ મોટો છે. સાથે સાથે અમે કોર્પોરેશનમાંથી તેમજ કલેક્ટરમાંથી પણ ઘણા કાગળિયા કઢાયા છે અને આ જમીન 2051 થી આશરે 75 સુધી ગૌચરની જમીન બોલતી હતી, એ પણ એક અંદર મુદ્દો છે. સેકન્ડ મુદ્દો છે કે ભાઈ પછી ઇન્ડસ્ટ્રીઝને આપી જોન્સન કંપનીને, તો એમાં પાછું આવે છે કે ભાઈ રેસિડેન્ટ કેવી રીતે કરી. દાખલા તરીકે ગૌચરમાંથી એ વખતે બધા દલિત યાર્ડમાં નવા યાર્ડમાં ગરીબોને બધા રહેતા હતા, તો એમના માટે કદાચ રોજીરોટી માટે કરી હોય, પણ પછી જમીન આખી બદલાઈ ગઈ, પછી રેસિડેન્ટ કેવી રીતે થઈ. સાથે સાથે ભીખી કાસ તેથી નીકળે છે, એટલે વોટર લેવલ પણ એક મહત્ત્વનો મુદ્દો છે કે ભાઈ ભીખી કાસથી અમુક લેવલ સુધી એને બાંધકામ ના મળે એ કેવી રીતે આપ્યું. સાથે સાથે એક મુદ્દો એ છે કે ટીપી 12 પડી, તો ટીપીમાં સરકાર 30% જમીન કાપી લેતી હોય છે, તો એ ટીપી પડી તો 30% જમીન કેમ ના કાપી. આ બધા મુદ્દા અમે રિફર કર્યા છે
અને હવે વકીલની અને એમની સલાહ લઈને આગળ અમે કાર્યવાહી કરીશું. પણ પહેલાં પહેલું અમે કલેક્ટરને આવેદનપત્ર આપવાના છે કે બે વાર આપેલું છે અને આ ત્રીજી વાર કલેક્ટરને આપીએ છીએ. અને વિસ્તારના લોકો આમાં જો મોટા પાયે ભેગા થયા છે અને લોકોનો એક સૂર હતો એમાં કે ભાઈ આ ચૂંટણી આવે છે તો ચૂંટણીનો બહિષ્કાર કેમ નહીં કરવો, જો અસાન ધારાનો અમલ નહીં થાય તો વિસ્તારના લોકો ઉગ્રતાથી ચૂંટણીનો બહિષ્કાર કરશે. તમે બી કરશો ચૂંટણીનો બહિષ્કાર? વિસ્તારમાં તો હું આવી જ ગયો ને ભાઈ, હું આપણે જોડે છું બધાની, હું એટલો તો જુદો છું ને, લાભી સાથે જ છું એટલે ચૂંટણી બહિષ્કાર થશે. નિઝામપુરા મહેસાણાનગર નવાયારની બીજા સાથે રહેવું પડશે અને આયોજન આખું અમે બધા બીજા સાથે જ કરીએ છીએ. આજે સેના માટે અહીંયા ઘડી ભેગા થયા છે એ બાબતે શું કહેશો? સમગ્ર વિસ્તાર એવા તો લાલપુરા નવાયાર્ડ બસ સ્ટેન્ડની નીચેનો રમણીકલાલની ચાલ ભઠ્ઠો ત્યાંથી માંડીને સંતોકનગર બેંક ઓફ ઇન્ડિયા સોસાયટી વિશ્રાંતિ પાર્ક ડિલક્સ સોસાયટી સર્વોદય સોસાયટી શાસ્ત્રીનગર સોસાયટી સરદારનગર સોસાયટી પુરોહિત કોલોની નીલકમલ સેવાગ્રામ સોસાયટી સોસાયટી નટરાજ સોસાયટી ફર્ટિલાઇઝર પાર્ક સોસાયટી ભવાનીપુરા સોસાયટી અજય કોલોની ડિલક્સ સોસાયટીથી માંડી અને સમગ્ર વિસ્તાર શાંતિથી હિન્દુ લોકો રહી રહ્યા છે. વર્ષોથી અહીંયા કોઈ અન્ય કોમના લોકો આવીને વસવાટ કર્યો નથી અને દરેક હિન્દુ પોતપોતાની રીતે શાંતિથી વસ્યા છે. ત્યારે અચાનક સ્મશાન નવાયાર્ડ નાળા પાસે એક મોટી 800 ઉપર મકાનોની યોજના એ પ્રારંભ કર્યો છે. આ યોજના સદંતર વિધર્મીઓ માટે ત્યાં વસવાટ કરવા માટે બનાવવાનું આયોજન છે. અમારા વિસ્તારની જે શાંતિ વર્ષોથી અહીંયા છે આ શાંતિને વિખોડી નાખવા માટેનું એક કૃત્ય છે. ત્યારે સમગ્ર સોસાયટીઓના રહીશોનો એક અવાજ છે, વિરોધ છે કે આ કોઈપણ કાળે વિધર્મીઓની વસ્તી અહીંયા આવી ના જોઈએ અને તે માટે અમે સૌએ આજે આંદોલનનો મંડાણ કર્યા છે. આ આંદોલનના મંડાણના ભાગરૂપે કદાચ અમારે આગામી ચૂંટણી આવે છે તે ચૂંટણીમાં ઇલેક્શનનો બહિષ્કાર કરવો પડે તો તે પણ કરવા સમગ્ર સોસાયટીના રહીશો અમે તૈયાર છીએ અને અમે ચૂંટણીનો બહિષ્કાર કરતા પણ ખચકાઈશું નહીં. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.